સાયન્સ ક્લબ અમરેલી દ્વારા ફટાકડા સ્ટોલનું ઉદ્ઘાટન આજના દિવસથી થયું છે અને લાઠી રોડ ઉપર આપણને ખ્યાલ છે કે લાયન્સ ક્લબ ક્યારેય માત્ર ને માત્ર પ્રોફેશનલ દ્રષ્ટિથી એમણે ક્યારેય આ વ્યવસાય નથી કર્યો, પણ દરેક નાના માણસને પણ પરવડે અને અત્યારના સમયની અંદર આ મોંઘવારીના સમયમાં એમણે જે ભાવ બજાર કરતાં પણ ખૂબ સારા ભાવથી દરેક જનતાને આ ફટાકડા ખૂબ સરળ રીતે મળી રહે અને એમનો જે પૈસાનો ફંડનો ઉપયોગ છે એ અમરેલીની વિવિધ પ્રવૃત્તિ માટે, આપણને બધાને ખ્યાલ છે કે લાયન્સ ક્લબ દ્વારા કીટ વિતરણ, લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પ અને દરેક જનતાને કાંઈ પણ નાની મોટી મુશ્કેલીમાં પણ એ ખંભે ખંભો મિલાવી અને આ પૈસાનો સદુપયોગ કરે છે. તો દરેક આપણા તહેવારની અંદર ધર્મપ્રેમી જનતાને વિનંતી કે આપણે અન્ય જગ્યાએથી ખરીદી જે ફટાકડાનો કરીએ છીએ એની જગ્યાએ આપણી રકમનો સદુપયોગ અને સારી જગ્યાએ થાય એ માટે આપણો જે સ્ટોલ લાઠી રોડ ઉપર ઉદ્ઘાટન થયું છે, તો દરેકને વિનંતી કે આપણે આ વર્ષની ખરીદી આ લાયન્સ ક્લબના સ્ટોલમાંથી કરીએ, જેમના કારણે દરેક જનતાનો સદુપયોગ આ આર્થિક વ્યવહાર માટે થાય એવી આપ સર્વને નમ્ર વિનંતી. જય શ્રી રામ. જય શ્રી રામ. દિવાળી એટલે પ્રકાશનું પર્વ, ઉજાસનું પર્વ. દિવાળીમાં ફટાકડા ન હોય તો દિવાળીનો તહેવાર અધૂરો લાગે. લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઇન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રાહત દરે ફટાકડાના સ્ટોલ અમરેલી શહેરમાં વિવિધ જગ્યાએ શરૂ કરવામાં આવ્યા છે અને આ સ્ટોલના માધ્યમથી જે વેચાણ થાય છે તેમાંથી થતો નફો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી અમરેલી શહેરની જનતાને લાભ મળે છે. લાયન્સ ક્લબ ઓફ અમરેલી એ આ પુરવાર કર્યું છે કે અમરેલીની સારામાં સારી સેવાભાવી સંસ્થા છે અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી વિવિધ પ્રકલ્પોના માધ્યમથી ખૂબ સારી રીતે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. લાયન્સ ક્લબ તો આખી દુનિયામાં ખૂબ જાણીતું યુનિયન છે અને એના માધ્યમથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. અહીંયા જે આવક થશે સેવાકીય પ્રવૃત્તિમાં સારી રીતે વપરાય તો હિન્દુ ધર્મ પ્રેમી જનતા અહીંયાથી ફટાકડા ખરીદી અને આ સહયોગ કરે એવી આપ સૌને